વિશ્વની અજબીઓ હવે ગુજરાતમાં સાબરકાંઠાનો તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. વિશ્વની અજાયબીઓ હવે ગુજરાતમાં સાબરકાંઠાનું તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. પેરિસનો આઈફિલ ટાવર હોય કે પછી હોય આગ્રાનો તાજમહેલ, આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી, કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થઈ ગયો છે. વિશ્વની અજાયબીઓ જોવા માટે જે લોકો પાસે વિદેશ જવાના પૈસા ન હોય તો તે લોકોને મૂંઝાવવાની જરૂર નથી, કારણ કે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઉભી થઈ ગઈ છે વિશ્વની તમામ અજાયબીઓ, જેને જોવા માટે રોજના હજારો પર્યટકો સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. પેરિસનો આઈફિલ ટાવર હોય કે પછી આગ્રાનો તાજમહેલ, આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી, કારણ કે તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર વિજાપુર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલ રોજના 8,000 થી 10,000 પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પાર્ક હજુ સુધી કોઈ બન્યો નથી કે જ્યાં માનવ સર્જિત 20 લાખથી વધુ વૃક્ષોના જંગલ, અલગ અલગ પતંગિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, વિશ્વની અજાયબીઓ, હોન્ટેડ હાઉસ ઉભા કરાયા છે. અહીં સવારથી સાંજ સુધી આવતા પર્યટકો પ્રદૂષણ મુક્ત મોજ સાથે દિવસ પસાર કરી શકે છે. તિરુપતિ નેચરલ પાર્કમાં નિર્માણ પામેલ જંગલ સફારીમાં લોકો ખાસ આનંદ કરી રહ્યા છે. ખુલ્લી જીપમાં બેસીને થતી જંગલ સફારીમાં રોમાંચ લેવાનું પણ અહીં આવેલા પર્યટકો ભૂલતા નથી. ગુજરાતનો માત્ર એક એવો પાર્ક છે કે તમે બહારથી નાસ્તો લાવીને કોઈપણ જગ્યાએ જમી શકો છો, અને એના કારણે જ ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને જૂનાગઢથી પણ હજારો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની દુર્ઘટના બાદ હવે લોકો ગેમ ઝોનમાં જતા અટકાઈ રહ્યા છે, ત્યારે કુદરતી વાતાવરણમાં આકાર લીધેલા તિરુપતિ નેચરલ પાર્કમાં લોકો અવનવા વૃક્ષોની માહિતી તો મેળવે છે અને સાથે સાથે ગીચો ગચ્છ જંગલમાં આખો દિવસ રહેવાનો આનંદ પણ માણી રહ્યા છે. જંગલ સફારી બહુ જ એન્જોયમેન્ટ છે, બહુ જંગલ સફારી બી ખૂબ જ સરસ છે. અહીંયા બચ્ચાઓને બી રમવાની ખૂબ છે. હું તો કહું છું બધા અહીંયા દર વેકેશને આવવું જ જોઈએ. કેવું લાગ્યું એનું વાતાવરણ? બહુ જ ફાઇન છે, બહુ જ અને બહુ જ ફાઇન છે. એન્ડ ગુજરાતી વાતાવરણ બહુ જ સરસ છે. ખુશ મજા કરી, બહુ મજા આવી. અમે તો અહીંયા ઘણો બધો એન્જોય કર્યો, બધી રાઇડ્સમાં બેઠા, બધી જ રાઇડ્સ એટલી બેસ્ટ હતી કે સેફટી હતી. આમ ફરવાની એટલી મજા આવી ને કે અમે કેરફુલી બધે ફરી શક્યા. એન્જોય 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 ફૂલ એન્જોય. મોરબી 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 થી આવ્યા છીએ અમે ફરવા. અમે આજે નાવડીમાં બેઠા હતા, એ બહુ જ સારી હતી. આમ પહેલાં તો ધીમે ધીમે ચાલતી હતી, પછી એકદમ ફાસ્ટ ચાલવા માંડી અને અમને બહુ જ મજા આવી એમાં બસાની, અને એન્જોય બી કર્યું અને બધી રાઇડો બી બહુ મસ્ત સારી હતી. અને બાળકોને રમવાનું અને બેસવાનું અને ફૂડ 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 જો અને બધું બહુ જ સારું છે. અને અહીં આવીને અમને બહુ જ મજા આવી અને ફરીથી આવીશું. મેસવા પ્રાંતિજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ, તલુજ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો, મિત્રો, ગ્રાહક મિત્રો, સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના.
પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ મહિલા કોર્પોરેટર શિલ્પાબેન મહેશી મકવાણા દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 6 ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજ ના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવાર ને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ તમારા સર્વ માટે શુભદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.